નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરીથી આ ચેનલ ઉપર, જે ચેનલના માધ્યમથી અમે આપને સરકારી નોકરીની સાથે સાથે અર્ધ સરકારી નિગમો તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં આવતી ભરતીઓની માહિતી આપ સુધી સૌથી વહેલા પહોંચાડીએ છીએ. મિત્રો, આપ સુધી સરકારી નોકરીની માહિતીની સાથે સાથે અમે કોર્સની માહિતી, કોર્સ મટીરિયલનું આયોજન પણ આપને પ્રોવાઈડ કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતમાં નદી કિનારે આવેલા શહેરો વિશે, જે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, આપ પણ યાદ કરી લેજો અને આપના મિત્રોને પણ જણાવજો, આપના મિત્રોને પણ આ વિડીયો ફોરવર્ડ કરજો, જેથી તેઓ પણ આને યાદ રાખી લે. મિત્રો, વિડીયોને શરૂ કરીએ. તો આપણે નદી કિનારે આવેલા શહેરો વિશેની માહિતી લેવું, ગુજરાતમાં નદી કિનારે આવેલા શહેરોની માહિતી મેળવીશું, જેમાં આપને નદી અને શહેરોના નામ જાણવા મળશે. કંકાવતી નદીના કિનારે આવેલા શહેરોની વાત કરીએ તો તેના કિનારે માંડવી, કચ્છ જિલ્લાનું માંડવી શહેર આવેલું છે. માલણ નદીના કિનારે મહુવા શહેર, આજી નદીના કિનારે રાજકોટ શહેર, હિરણ, કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીના કિનારે સોમનાથ શહેર આવેલું છે. સિંગવડો નદીના કિનારે કોડીનાર, મચ્છુ નદીના કિનારે મોરબી, વાંકાનેર અને માળિયા મિયાણા આવેલું છે. આગળ વાત કરીએ તો લીંબડી ભોગાવોના કિનારે લીંબડી, વઢવાણ ભોગાવોના કિનારે વઢવાણ, સુરેન્દ્રનગર, મૂળી, ચોટીલા અને સાયલા આવેલું છે. શેત્રુંજી નદીના કિનારે ખોડિયાર, પાલીતાણા અને ધારી આવેલું છે. ભાદર નદીના કિનારે નવી બંદર, જેતપુર, ઉપલેટા, જસદણ, આટકોટ, નવાગઢ અને ધોરાજી આવેલું છે. સુકે ભાદરના કિનારે રાણપુર, ધંધુકા અને ધોલેરા આવેલું છે. ઘેલો નદીના કિનારે વલભીપુર, ગઢડા, નવાગામ અને ઘેલા સોમનાથ આવેલું છે. ગોંડલી નદીના કિનારે ગોંડલ અને કોટડા સંગાણી આવેલું છે. કાળુભાર નદીના કિનારે સમઢિયાળા, ગોમતી નદીના કિનારે દ્વારકા, ફોફળ નદીના કિનારે જામકંડોરણા, નર્મદા નદીના કિનારે માલસર, ભરૂચ, શુક્લતીર્થ, કરનાળી, ચાંદોદ અને નારેશ્વર આવેલા છે. પુષ્પાવતી નદીના કિનારે ઉનાવા, મોઢેરા, મીરાદાતાર અને ઐઠોર આવેલા છે. પૂર્ણા નદીના કિનારે મહુવા, જલાલપુર અને નવસારી આવેલા છે. તાપી નદીના કિનારે સુરત, માંડવી અને નિઝર શહેર આવેલા છે. આગળ વાત કરીએ તો વાંત્રક નદીના કિનારે ખેડા, ઉંતકંઠેશ્વર અને મહેમદાબાદ આવેલા છે. બનાસ નદીની વાત કરીએ તો બનાસ નદીના કિનારે ડીશા, સિંહોરી અને દાંતીવાડા આવેલા છે. સરસ્વતી નદીની કિનારે સિદ્ધપુર, પાટણ અને દાંતા આવેલા છે. માફ કરજો મિત્રો, સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર, પાટણ અને દાંતા આવેલા છે. સાબરમતી નદીની વાત કરીએ તો સાબરમતી નદીના કિનારે આપ સૌ જેમ જાણો જ છો તેમ અમદાવાદ, વૌઠા, ગાંધીનગર, મહુડી અને સપ્તેશ્વર આવેલા છે. મહી નદીના કિનારે વણાંકબોરી અને કંડાણા આવેલા છે. આગળ વાત કરીએ તો અંબિકા નદીના કિનારે વાસંદા અને ગડત આવેલા છે. આગળ જો વાત કરીએ તો રૂપેણ નદીના કિનારે મહેસાણા આવેલું છે. ઓરંગા નદીના કિનારે વલસાડ આવેલું છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે ઘણીવાર ઊંધો સવાલ પણ પૂછાઈ શકે છે, જેમ કે મહેસાણા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો તેનો જવાબ આવે છે કે તે રૂપેણ નદીના કિનારે આવેલું છે. એટલે આપ સરખી રીતે યાદ કરી લેજો, જેથી આપને આપની ભવિષ્યની પરીક્ષાઓમાં મદદરૂપ રહે. આગળ નદીની વાત કરીએ તો પાર નદીના કિનારે પારડી આવેલું છે. કોલક નદીના કિનારે ઉદવાડા આવેલું છે. દમણગંગા નદીના કિનારે સેલવાસ આવેલું છે. અમરાવતી નદીના કિનારે વાલિયા આવેલું છે. મહોર નદીના કિનારે કપડવંજ આવેલું છે. પુષ્પાવતી નદીના કિનારે મીરાદાતાર, ઉનાવા અને મોઢેરા આવેલું છે. મેશ્વો નદીની વાત કરીએ તો મેશ્વો નદીના કિનારે શામળાજી અને કુહી આવેલું છે. હાથમતી નદીની કિનારે હિંમતનગર આવેલું છે. મેણ નદીના કિનારે કમાટ આવેલું છે. હરણાવ નદીની વાત કરીએ તો તેના કિનારે ખેડબ્રહ્મા આવેલું છે. માજુમ નદીની વાત કરીએ તો તેના કિનારે મોડાસા આવેલું છે. વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો આપ સૌ જાણો છો કે તેના કિનારે વડોદરા આવેલું છે. એટલે મેં આગળ પણ જેમ આપને વાત કરી તેમ આ વસ્તુ એક મિત્રો ખાસ યાદ રાખજો કે આપને ક્યારેક સવાલ ઊંધો પણ પૂછાઈ શકે છે કે કયા શહેરના કિનારે કઈ નદી આવેલી છે. જેમ કે વડોદરા શહેરના કિનારે કઈ નદી આવેલી છે? તો તેનો સાચો જવાબ આવે કે વડોદરા શહેરના કિનારે વિશ્વામિત્રી નદી આવેલી છે.
मित्रों आ माहिती आपने केवी लागी ते नीचे कमेंट बॉक्स में जरूर जणावजो। मित्रों आवी ज रीते रोजे रोज नी जाहरातो माटे आजे ज आ चेनल ने सब्सक्राइब करो, लाइक करो, शेर करो अने आपना मित्रों ने पण फॉरवर्ड करो। फरीथी मळीशुं आवाज एक वीडियो साथे, त्यां सुधी नमस्कार।